મિત્રો, પ્રકરણ હેરોનના સૂત્ર પરના વિડિયો સામગ્રીમાં આપનું સ્વાગત છે. વિષય સૂચિ: આ પ્રકરણમાં નીચેના મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે. પ્રાસ્તાવિક ચર્ચા: હેરોનના સૂત્ર દ્વારા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાની રીત. હેરોનના સૂત્ર દ્વારા ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાની રીત. હેરોનના સૂત્રના ઉદાહરણો. સારાંશ. પ્રાસ્તાવિક ચર્ચા: અગાઉ આપણે ચોરસ, લંબચોરસ, ચતુષ્કોણ વગેરેના ક્ષેત્રફળ પરિમિતિ શોધવા વિશે શીખી ગયા છીએ. એક ત્રિકોણના ક્ષેત્રફળ શોધવા માટે નીચે આપેલ સરળ સૂત્રોનો ઉપયોગ કરી શકાય. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 × π × વેધ. અહીં આપેલ ઉદાહરણમાં કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધાય તે બતાવ્યું છે. ઉદાહરણ તરીકે, આ ત્રિકોણમાં કર્ણરેખા 13 સેન્ટીમીટર છે, આધાર 12 સેન્ટીમીટર છે અને ઊંચાઈ 5 સેન્ટીમીટર છે. તેથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ 30 સેન્ટીમીટર² છે, જે 1/2 × 12 × 5 સેન્ટીમીટર² છે. આ પદ્ધતિ સરળ છે, તેમ છતાં તે કાટકોણ ત્રિકોણ માટે જ ઉપયોગી છે. અન્ય પ્રકારના ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે એક અલગ અભિગમની જરૂર છે. હવે આપણે હેરોનના સૂત્ર દ્વારા ત્રિકોણનું ચતુષ્કોણ વગેરેના ક્ષેત્રફળ શોધવાની રીત વિશે શીખીશું. હેરોનના સૂત્ર દ્વારા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાની રીત. આપણે કાટકોણ ત્રિકોણ કે સમભુજ ત્રિકોણના ક્ષેત્રફળ શોધવા માટે જોઈ ગયા, પણ જો વિષમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે ત્રિકોણના શિરોબિંદુમાંથી પાયા પર વેધ કાઢી નથી શકતા. આ માટે હેરોનના સૂત્રનો ઉપયોગ કરી શકાય. હેરોનના સૂત્ર: ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર √s(s-a)(s-b)(s-c). અહીં એ, બી, સી એ ત્રિકોણની બાજુઓની લંબાઈઓ છે અને એસ ત્રિકોણની અર્ધ પરિમિતિ છે. અહીં આપેલ ઉદાહરણ દ્વારા હવે આપણે હેરોનના સૂત્ર દ્વારા ત્રિકોણનું ક્ષેત્રફળ કેમ શોધાય તે વિશે શીખીશું. ધારો કે એક ત્રિકોણની બાજુઓની લંબાઈ 24, 12 અને 20 સેન્ટીમીટર છે, તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. ઉકેલ: અહીં a = 24 સેન્ટીમીટર, b = 12 સેન્ટીમીટર, c = 20 સેન્ટીમીટર માટે ત્રિકોણની અર્ધ પરિમિતિ બરાબર a + b + c² 2, that is equal to 24 + 12 + 20 2, that is equal to 28 સેન્ટીમીટર. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર √s(s-a)(s-b)(s-c), that is equal to √28 × 28 − 24 × 28 − 12 × 28 − 20, that is equal to √28 × 4 × 16 × 8. તેથી ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર √14,336 cm², that is equal to 119.73 cm². અહીં આપેલ ઉદાહરણ દ્વારા હવે આપણે હેરોનના સૂત્રનો ઉપયોગ કરીને ત્રિકોણનું ક્ષેત્રફળ કેમ શોધાય તે વિશે શીખીશું. એક ત્રિકોણાકાર બગીચાની બાજુઓની લંબાઈઓ 3:5:7 પ્રમાણમાં છે અને તેની પરિમિતિ 300 મીટર છે. તે બગીચાનું ક્ષેત્રફળ શોધો. ઉકેલ: ધારો કે બગીચાની બાજુઓ 3x, 5x અને 7x છે, જેથી તે 3:5:7 પ્રમાણમાં થશે. અહીં બગીચાની પરિમિતિ બરાબર 300 મીટર આપી છે, તેથી 3x + 5x + 7x = 15x = 300 મીટર. તેથી x = 20 મીટર માટે ત્રિકોણની બાજુઓ 3×20, 5×20 અને 7×20 મીટર એટલે કે 60 મીટર, 100 મીટર અને 140 મીટર થશે. હવે હેરોનના સૂત્ર પરથી s = 60 + 100 + 140 2 મીટર, તેથી 150 મીટર. તેથી હેરોનના સૂત્ર પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર √150 × 150 − 60 × 150 − 100 × 150 − 140 m², તેથી હેરોનના સૂત્ર પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર √150 × 90 × 50 × 10 m², તેથી હેરોનના સૂત્ર પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર √675000 m². હેરોનના સૂત્ર પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 2598.07 m². હેરોનના સૂત્ર દ્વારા ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાની રીત.
ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી કેમ શોધાય તે આપણે આગળ શીખી ગયા. આ સૂત્ર પરથી ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેમ શોધાય તે વિશે શીખીશું. જો ચતુષ્કોણની ચારે બાજુઓની લંબાઈ આપી હોય તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટે હેરોનના સૂત્રનો ઉપયોગ કરી શકો છો. ચતુષ્કોણ માટે જો સામસામેના બે શિરોબિંદુમાંથી વિકર્ણો દોરીએ તો આપેલ ચતુષ્કોણ બે ત્રિકોણમાં વિભાજિત થાય છે અને ચતુષ્કોણનું ક્ષેત્રફળ બે ત્રિકોણના ક્ષેત્રફળના સરવાળા જેટલું થાય છે. આથી જો ત્રિકોણની બાજુઓની લંબાઈ આપી હોય તો એસ બરાબર એ પ્લસ બી પ્લસ સી ધ હોલ ડિવાઇડેડ બાય ટુ શોધો. તે પછી હેરોનના સૂત્ર પરથી બંને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો અને તે બંને ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરવાથી ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળશે. હેરોનના સૂત્ર દ્વારા ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાની રીત. હવે જો આપેલ ચતુષ્કોણમાં એક ત્રિકોણ કાટકોણ ત્રિકોણ હોય તો આ ત્રિકોણની કર્ણરેખા શોધો અને ત્રિકોણનું ક્ષેત્રફળ નીચેના સૂત્ર પરથી શોધો. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ઇન્ટુ પાયો ઇન્ટુ વેધ. હવે બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે આપણને એક ત્રિકોણની બધી બાજુઓની લંબાઈ મળેલ છે માટે ત્રિકોણની અર્ધપરિમિતિ એસ બરાબર એ પ્લસ બી પ્લસ સી ધ હોલ ડિવાઇડેડ બાય ટુ શોધો. તેથી હવે આ ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી શોધો. તે બંને ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરવાથી ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળશે. અને અંતમાં આ પ્રકરણમાં જે મુદ્દાઓ શીખ્યા તેનો સારાંશ. આ પ્રકરણને વધુ સારી રીતે સમજવા માટે પ્રકરણને અંતે અમે વૈકલ્પિક પ્રશ્નો રૂપે સ્વાધ્યાય આપ્યો છે. જો કોઈ પણ વિદ્યાર્થીને શંકા હોય તો વિદ્યાર્થી પોતાના પ્રશ્ન અહીં આપેલ ઈમેલ સરનામા પર મોકલી શકે છે. અમે તે પ્રશ્નોના સાચા જવાબ વિદ્યાર્થીને તેના ઈમેલ સરનામા પર મોકલી આપીશું. અહીં સ્વાધ્યાયમાં આપેલ પ્રશ્નોનો ઉકેલ પ્રકરણમાં ચર્ચા કરેલા મુદ્દાઓ પરથી કરો. આ પ્રોજેક્ટ ભારત સરકારના આઈસીટી દ્વારા રાષ્ટ્રીય સાક્ષરતા મિશન દ્વારા આધારભૂત છે. વધુ માહિતી માટે આ ઈમેલ સરનામા પર કૃપા કરીને સંપર્ક કરો. અમારી સાથે જોડાવા માટે ધન્યવાદ.